फ्रेंड्स आज आप स्पीच शीखीशू कारण के बारमा धोरणी अंदर पांच मार्कनो प्रश्न स्पीचनो आवे छे। स्पीच एटले कोईक ने कोईक सब्जेक्ट विषे आपवामां आवतुं लेक्चर। तो जोईए, शिवानी इज गोइंग टू डिलीवर अ स्पीच ऑन द टॉपिक लव इज मोर पावरफुल देन हेट्रेड और ग्रज। लव इज मोर पावरफुल THE एंड देन हेट्रेड एटले नफरत अने ग्रज एटले ध्रुणा। बराबर के शिवानी कया सब्जेक्ट पर स्पीच आपे छे के लव ए ध्रुणा अने नफरत करता खूब ज शक्तिशाळी छे, खूब ज ताकतवर छे। तो आ बाबत उपर आपणे एक स्पीच आपवानी छे। तो फ्रेंड्स स्पीच आपता पहला 11માની અંદર મેં તમને શીખવેલું કે સ્પીચ એમાં તમે તમારા વિચારો રજૂ કરી શકો છો, પરંતુ એ રિલેટેડ ટુ ધ ટોપિક હોવા જોઈએ। અને બીજું કે સ્પીચ લખતી વખતે વાક્ય રચનાની પણ ભૂલ ન થવી જોઈએ કે સ્પેલિંગની ભૂલ ન થવી જોઈએ। ભલે તમે તમારા વિચારો લખો પણ એ વાક્ય રચના ગ્રામેટિકલી સાચી હોવી જોઈએ। તો જોઈએ, અને આ જે સ્પીચ છે પહેલાં યુનિટના આધારિત છે, એટલે શોર્ટ નોટ તમે જે મોડે કરી હશે એના ઘણા પોઈન્ટ તમે અંદર એડ કરી શકો। તો ફ્રેન્ડ્સ જ્યારે પણ સ્પીચ આપીએ ત્યારે પહેલું તો આપણે સંબોધન કરવાનું હોય છે, બરાબર? એટલે રિસ્પેક્ટેડ ગેસ્ટ્સ ઓન ધ સ્ટેજ, પ્રિન્સિપલ એન્ડ ફ્રેન્ડ્સ, કે રિસ્પેક્ટેડ માનનીય મહેમાનો અને પ્રિન્સિપલ અને મિત્રો, ધ ટોપિક ઓફ ધ સ્પીચ ઇઝ લીડિંગ યુ ટુવર્ડ્સ। હવે આ બધું નહીં લખો તો પણ ચાલશે, તમારે શું લખવાનું છે? રિસ્પેક્ટેડ ગેસ્ટ ઓન ધ સ્ટેજ, પ્રિન્સિપલ એન્ડ ફ્રેન્ડ્સ, ધ ટોપિક ઓફ માય સ્પીચ, ધ ટોપિક ઓફ ધ સ્પીચ ઇઝ ધ ટોપિક ઓફ ટુડેઝ સ્પીચ, એવું લખજો। હું જે કહું છું એટલું જ લખવાનું છે। ધ ટોપિક ઓફ ટુડેઝ સ્પીચ ઇઝ લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટ્રેડ ઓર ગ્રજ, ખ્યાલ આવે છે? એટલે વાક્ય શું બનશે ફ્રેન્ડ્સ? જે નથી નથી બોલતી એ નથી લખવાનું, કે રિસ્પેક્ટેડ ગેસ્ટ ઓન ધ સ્ટેજ, કે સ્ટેજ પર બિરાજમાન મહેમાનો, પ્રિન્સિપલ, ફ્રેન્ડ્સ, ધ ટોપિક ઓફ ટુડેઝ સ્પીચ, કે આજની જે સ્પીચ છે એનો ટોપિક છે લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટ્રેડ ઓર ગ્રજ, ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? આટલું જ લખવાનું છે। આગળ જોઈએ, હાર્ટ કીપ્સ પમ્પિંગ બ્લડ ટુ અવર બોડી, કે હૃદય જે છે એ શું કરે છે? બ્લડને આપણા શરીરમાં વહેતું રાખે છે ઇન અ પર્ટિક્યુલર રિધમ, ચોક્કસ રિધમમાં। ફ્રેન્ડ્સ મુદ્દા યાદ રાખજો કે હાર્ટ કીપ્સ, હૃદય શું કરે છે, આપેલો મુદ્દો, તો હાર્ટ કીપ પમ્પિંગ બ્લડ ટુ અવર બોડી, કે હૃદય એ આપણા લોહીને શરીરમાં ફરતું રાખે છે કન્ટિન્યુઅસલી, એટલે સતત, ઇન અ પર્ટિક્યુલર રિધમ, એક ચોક્કસ તાલમેલમાં। બટ સો ફાર એઝ આઈ થિંક, પરંતુ હું વિચારું છું, ધ મોસ્ટ ફેસિનેટિંગ ક્વોલિટી ઇઝ લવ, બટ સો ફાર, પણ હું જો વિચારું છું સૌથી મોટી આકર્ષક ક્વોલિટી છે એ લવ છે। ધ મોસ્ટ પાવરફુલ ફોર્સ ઇન ધ વર્લ્ડ, એક સૌથી તાકાતવર પ્રવાહ છે, કે સૌથી તાકાતવર દુનિયામાં જો પ્રવાહ હોય તો એ પ્રેમ છે। લવ કેન લીડ અ પર્સન ટુ ધ સ્ટાર્સ, પ્રેમ એ વ્યક્તિને તારાઓ સુધી દોરી જાય છે, બટ ઇટ કેન બી ફેટલ ઇફ ધ લવ ઇઝ લોસ્ટ, પણ જો પ્રેમ ગુમાવે તો એ ખૂબ જ નાશવંત પણ બને છે। ફરી એકવાર, પહેલાં સંબોધન કર્યું, રિસ્પેક્ટેડ ગેસ્ટ ઓન ધ સ્ટેજ, પ્રિન્સિપલ, ફ્રેન્ડ્સ એન્ડ ધ ટોપિક ઓફ ટુડેઝ સ્પીચ ઇઝ લવ ઇઝ મોર પાવરફુલ દેન હેટ્રેડ ઓર ગ્રજ। પછી આપણે કહ્યું કે હાર્ટ કીપ્સ બ્લડ પમ્પિંગ થ્રુ આઉટ ધ બોડી કન્ટિન્યુઅસલી, બટ સો ફાર એઝ આઈ થિંક લવ ઇઝ ફેસિનેટિંગ ક્વોલિટી, કે લવ એ ખૂબ જ આકર્ષક ક્વોલિટી છે। ધ મોસ્ટ પાવરફુલ ફોર્સ ઇન ધ વર્લ્ડ ઇઝ લવ, કે સૌથી તાકાતવાળ જે બાબત છે એ લવ છે। લવ કેન લીડ અ પર્સન ટુ ધ સ્ટાર્સ, લવ વ્યક્તિને ખૂબ ઊંચે પણ લઈ જાય છે અને એ નાશવંત પણ છે ઇફ ધ લવ ઇઝ લોસ્ટ। લવ ઇઝ બ્યુટિફુલ, જેન્ટલ, અગલી એન્ડ બ્રુટલ,
પ્રેમ એ સુંદર છે, જેન્ટલ છે, ખરાબ પણ છે અને કડવો પણ છે, અથવા તો એમ મેં બ્રુટલ મીન્સ આપણને નાશ પણ કરી નાખે. લવ ઇઝ ધ ડ્રાઈવર ફોર્સ ઓફ એની પર્સન ટુ રીચ ધ ગોલ, અથવા લવ ઇઝ અ ડ્રાઇવિંગ ફોર્સ ઓફ એની પર્સન. એટલું લખશો તો બી ચાલશે કે લવ એ કોઈ પણ વ્યક્તિનું ડ્રાઇવિંગ ફોર્સ છે અને આગળ ચલાવવાનું માધ્યમ છે. આગળ જોઈએ. Sometimes we come across many people whom we dislike and later on this turned into hatred. કેટલીક વાર આપણે ઘણી બધી એવી વ્યક્તિઓ આપણને મળે છે જે આપણને ન ગમતી હોય અને પાછળથી આપણી એ અણગમો શું બને છે, નફરતમાં ફેરવાય છે. વી મે હેવ ગ્રજ ટુવર્ડ્સ ધ સમ પીપલ ઓલ્સો, આપણને અમુક વ્યક્તિઓ પર તે ધૃણા પણ હોય છે. બટ વેન, પરંતુ જ્યારે વી ટ્રાય ટુ થિંક, વી ફીલ દેટ This dislike or hatred is nothing but a misunderstanding. પણ જ્યારે જો આપણે એના વિશે વિચારીએ તો આપણે જાણી શકીએ કે આપણો આ અણગમો અથવા નફરત, આપણો અણગમો અથવા નફરત એ કશું નથી પરંતુ એક ગેરસમજ હોય છે. ફ્રેન્ડ્સ, આ સમજીને લખવાના મુદ્દાઓ યાદ રાખજો કે કેટલીકવાર આપણા વી કમ એક્રોસ, પહેલો મુદ્દો, ઘણી બધી વ્યક્તિઓ એવી આવે છે હુમ વી ડિસલાઇક, જે આપણને નથી ગમતી, એન્ડ લેટર ઓન ધીસ ડિસલાઇક ટર્ન ઇન ટુ હેટ્રેડ, અને પાછળથી આ ધૃણા નફરતમાં પરિણમે છે. વી મે હેવ ગ્રજ, આપણને ઘણી વ્યક્તિઓ માટે ધૃણા હોય છે. ટુવર્ડ સમ પીપલ, કેટલાક લોકો માટે આપણે ધૃણા હોય છે. બટ વેન વી ટ્રાય ટુ થિંક, પણ જ્યારે આપણે વિચારીએ, This dislike કે આ અણગમો એ કશું જ નથી બટ અ મિસઅન્ડરસ્ટેન્ડિંગ, ગેરસમજ છે. એન્ડ વેન વી રિઝોલ્વ ધીસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ, અને જ્યારે આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ આપણી દૂર થાય, ઇટ ટર્ન ઇન ટુ લવ ફોર ધ પર્સન, એ પ્રેમમાં પરિણમે છે. વી કેનોટ ગો અવે ફ્રોમ લવ, આપણે પ્રેમથી દૂર નહીં ભાગી શકીએ. બિકોઝ લવ ઇઝ લાઈક સ્લીપિંગ ઇન મધર્સ લેપ, કે લવ એ શું છે, તો માતાના ખોળામાં સૂવાનો જે આનંદ આવે છે એ બાબત લવ છે. ઓર બ્યુટિફુલ પેઇન્ટિંગ પેઇન્ટેડ વિથ કલર્સ ઓફ ઇમેજિનેશન, અથવા તો પ્રેમ એ શું છે, એક સુંદર ચિત્ર છે જે સુંદર કલરો વડે સજાવ્યું છે. લવ ઇઝ જસ્ટ લાઈક અ લાઇટ ઓફ હોપ, લવ એ આશાનું કિરણ છે. ઇન ધ ડાર્કેસ્ટ કેવ ઓફ એડવર્સિટી, એડવર્સિટી એટલે ખરાબ બાબત, દુઃખદ પરિસ્થિતિ, કે દુઃખદ પરિસ્થિતિમાં એક આશાનું કિરણ છે. ઇન ધીઝ એરા ઓફ મોડર્ન વર્લ્ડ, કે આજનો જે આ દુનિયા છે, વી આર ફેસિંગ સોશિયલ પ્રોબ્લેમ ઓફ ન્યુક્લિયસ ફેમિલી એટલે વિભક્ત કુટુંબ આપણને જોવા મળે છે. ન્યુક્લિયર આવવું જોઈએ, ન્યુક્લિયર ફેમિલી. વી ફાઇન્ડ સમ ગ્રજીસ બિટવીન ધ ફેમિલી મેમ્બર્સ ટુ, આપણે જોઈએ છીએ કે ફેમિલી મેમ્બર વડે પણ ધૃણ અંદર અંદર નફરત હોય છે, ભલે એકસાથે રહેતા હોય. બટ ઇફ વી હેલ્પ ઇચ અધર, જો આપણે એકબીજાને મદદ કરીએ ટુ કમ આઉટ ઓફ ધીસ ડિસલાઇક, દેન લાઈફ કેન બી વેરી બ્યુટિફુલ. ગ્રજની યાદ રહે તો ડિસલાઇક લખજો. જો આપણે એકબીજાને ધૃણામાંથી બહાર આવીએ તો લાઈફ ખૂબ જ સરસ બની. માની લો કે એક કુટુંબમાં 7 જણા રહેતા હોય, અંદર અંદર ઝઘડાઓ ચાલતો હોય, અણગમો ચાલતો હોય, તો મજા નહીં આવે લાઈફની. પરંતુ એને બદલે આપણે એ વ્યક્તિ માટે પ્રેમ કેળવી લઈએ, જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તે દૂર કરીએ અને બધા સંપીને રહીએ, તો એ જીવન ખૂબ સરસ બની જાય. આઈ પર્સનલી બિલીવ દેટ લવ ઇઝ ધ ગ્રેટેસ્ટ વર્ચ્યુ, હું માનું છું કે પ્રેમ એ બહુ મોટો વર્ચ્યુ છે. ઇટ ઇઝ બાય ફાર ધ ગ્રેટેસ્ટ ગિફ્ટ યુ કેન રિસીવ ઓર ગીવ, એ સૌથી મોટામાં મોટી ગિફ્ટ છે જે તમે બીજાને આપી શકો અથવા લઈ શકો. લવ કેન બી ડિફાઇન્ડ બાય મેની વેઝ, પ્રેમ ઘણી બધી બાબતો દ્વારા દર્શાવી શકાય. વેન અ સિસ્ટર ટેલ્સ હર બ્રધર દેટ શી ઇટ્સ હિડન ચોકલેટ્સ ફ્રોમ હિઝ બેગ એવરી ડે, જ્યારે બેન એના ભાઈને કહે છે કે હું તારા બેગમાં છુપાયેલી ચોકલેટ રોજ ખાઈ જાઉં છું, એન્ડ બ્રધર્સ થિંક્સ દેટ હી પુટ્સ ઓનલી ફોર ધેટ ઇઝ લવ, અને ભાઈ એવું વિચારે છે ભલે તું ખાઈ જાય પણ એવું તારા માટે જ મૂકતો, તો એક પ્રેમ છે. લવ ઇઝ લીડિંગ ફોર્સ ઓફ લાઈફ ઇન ધ ઓલ્ડ એજ, કે ગરડા માણસોને શું જોઈએ છે, વૃદ્ધાવસ્થામાં પ્રેમ એક ચાલક બળ છે. લવ
ઇઝ હેલ્પિંગ અ પર્સન, લવ એ વ્યક્તિને મદદ કરે છે. ક્રાય ગિવિંગ યોર શોલ્ડર, લવ ઇઝ હેલ્પિંગ અ પર્સન, ક્રાય ગિવિંગ યોર શોલ્ડર, કે તમારો ખભો આપીને કોઈ વ્યક્તિ તમારા ખભા પર રડે શકે એ પણ એક પ્રેમ જ છે. વેન ગિવિંગ બિકમ્સ મોર ઇમ્પોર્ટન્ટ દેન ગેઇનિંગ ઇટ ઇઝ લવ, જ્યારે આપવાનું ખૂબ મહત્ત્વનું બની જાય કોના કરતાં, પ્રાપ્ત કરવા કરતાં. પ્રેમની અંદર આપવાનું વધુ મહત્ત્વ છે લેવા કરતાં, તો એ પ્રેમ છે. લવ ઇઝ ફોર ગેટિંગ હિડન સ્ટ્રેન્થ, લવ એક છુપી તાકાત છે. એસેપ્ટિંગ અ પર્સન નોઈંગ ઇટ્સ ટ્રેટ્સ, કે વ્યક્તિના બધા જ ગુણોને, ગુણો દુર્ગુણો જાણીને છતાં પણ એને સ્વીકારવું, એ પ્રેમ છે. એટ લાસ્ટ આઈ કેન સે ઓલ ઓફ માય વર્ચ્યુઝ, અને છેલ્લા હું કહી શકું લવ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે લવ એ ખૂબ જ અગત્યનું છે. લવ હેઝ બિકમ ડ્રાઇવિંગ ફોર્સ વિધિન મી, કે મારી અંદર પ્રેમ એ ડ્રાઇવિંગ ફોર્સ છે. લવ હેઝ બિલ્ટ મી, લવે જ મને બેઠી કરી છે. ડિસ્ટ્રોઈડ મી, નાશ કર્યો છે. ક્રિપલ્ડ મી, મને વળગ્યો છે. હીલ્ડ મી, મને સારી કરી છે. લવ ઇઝ લાઈફ ઇન ફોર લેટર્સ, લવ એ ચાર અક્ષરમાં જીવન છે. ઇટ ઇઝ ઓલ વોટ આઈ હેવ, વિલ ઓલવેઝ હેવ, આ જ મારી પાસે છે અને રહેશે. એન્ડ ઓલવેઝ સીક ટુ ફાઇન્ડ ઇન અધર્સ, અને હંમેશા બીજામાં પ્રેમ જ શોધવાની કોશિશ કરીશ. લવ સિમ્પલી ઇઝ ધ મોસ્ટ પાવરફુલ ફોર્સ, ખરેખર પ્રેમ એ ખૂબ જ તાકાતવાળી વસ્તુ છે. થેન્ક યુ, તમારો આભાર. તો ફ્રેન્ડ્સ, આ સ્પીચ તમારે નોટમાં લખવાની છે. સ્પીચ માટે એક અલગ નોટ બનાવજો અને એ લખવાનું છે અને મોડે કરવાની છે. ખાસ ધ્યાન રાખજો, બોર્ડની પરીક્ષામાં જે કરાવું છું એમાંથી જ આવશે.